ઓછા દિવસ બાકી રહ્યા છે ત્યારે પક્ષોની પોતપોતાની રીતે રેલીઓ અને સભાઓ યોજવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં મહાનગરપાલિકા ની ચૂંટણીના બહુ જ ઓછા દિવસ બાકી રહ્યા છે ત્યારે પક્ષોની પોતપોતાની રીતે રેલીઓ અને સભાઓ યોજવામાં આવી રહી છે। ત્યારે વોર્ડ નંબર 18 ના ઉમેદવાર હિતેશભાઈ સોલંકી અને ચંદ્રેશભાઈ સિન્હા દ્વારા વડસર ગામ થઈને માંજલપુર વિસ્તારમાં મોટી રેલી યોજી હતી અને લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો। રેલીમાં ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવીને ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નઝીર શેખ, વડોદરા। કયા વિસ્તારમાંથી કયા વિસ્તારમાં તમારી રેલી યોજવામાં આવી છે? આ રેલી વોર્ડ નંબર 18માંથી છે। બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવું છું અને વડસર ગામથી માંજલપુર થઈ હલવાનાકા માંજલપુર ગામ સુસેન અને માણેજા ગામ જઈશું અને પરત પાછા આવીશું। વડસર ગામમાં પૂર્ણ વિરામ આપીશું રેલીનો। લોકોનો પ્રતિસાદ કેવો છે? તમે જોઈ શકો છો કે લોકોનો પ્રતિસાદ જેટલો મળ્યો છે એ અદ્ભુત છે। ફર્સ્ટ ટાઈમ આજે અમે ઉમેદવારી નોંધાવી છે, તેમ છતાંય આટલો પ્રજાનો સાથ અને સહકાર મળ્યો છે તે બદલ અમે પ્રજાના બહુ આભારી છે। અને આ જનતા અમારી કોઈ પૈસા કે ના કોઈ ગાડીઓને પૈસા આપીને કે કોઈને ખાવા પીવાની લાલચ કે લોભામણી વાતો કરીને અમે કોઈ ભેગી કરેલી પ્રજા નથી। આ એક પ્રજા એક દુઃખ થઈ ગયું છે પ્રજાને કે ના ભાજપ ના કોંગ્રેસ એ લોકોના શાસનની અંદર પ્રજા બહુ દુઃખી થઈ છે। એ બદલ આજે પ્રજાએ નક્કી કર્યું છે કે નવો સંકલ્પ, નવો ચહેરો અને દેશનો વિકાસ અને ગુજરાતનો વિકાસ થશે। નામ આપનું? હિતેશ સોલંકી। ભાજપ કોંગ્રેસ વાળા જોતા રહી જશે કે આ ઈમાનદારી તો કેવું રાત થાય છે। અત્યારે 75 વર્ષના જે જનતાને લૂંટી છે એ હિતેશભાઈ ને ચંદ્રેશભાઈ બે ભેગા થઈ અને ઈમાનદારીનો કાર્યકાળ આપશે। શું નામ આપનું? મારું નામ ચંદ્રેશ સિન્હા છે। વોર્ડ નંબર 18માંથી મારો અનુક્રમણિકા નંબર 6 છે। શું કહેવા માંગશો તમે? ભાજપ કોંગ્રેસ જેવી મોટી પાર્ટી હોવા છતાં પણ મારા પપ્પા ઉભા રહ્યા છે અને મને પૂરી આશા છે કે મારા પપ્પા જીતશે। શું નામ આપનું?